श्लोक 88 अवस्त्वनुपलम्बं च
ब्रह्मलम्बं च समस्त सोपलम्बं च द्वयं लौकिकमिष्यते अवस्तु सोपलम्बं च शुद्धं लौकिकमिष्यते अवस्त्वनुपलम्बं च लोकोत्तरमिति स्मृतम् ज्ञानं ज्ञेयं च विज्ञेयम् सदा बुद्धैः प्रकीर्तितम् तो अपने कहू के लोक त्रण अवस्था नी बात करी एक छे कहू लौकिक एटले के जागृत अवस्था ज्यां पदार्थ पण छे अने एनो अनुभव पण छे पछी बीजी आवी शुद्ध लौकिक अवस्था जेमा पदार्थ नथी पण अनुभव छे शुद्ध लौकिक एटले स्वप्न अवस्था जेमा पदार्थ नथी होतो पण मनमा एनो अनुभव थाय छे अने त्रीजी अवस्था लोकोत्तर ज्यां पदार्थ पण नथी अनुभव पण नथी तो भाष्यकारे कह्यु अरे गौड़पादाचार्य जी कह्यु के आ त्रणेय ने जाणवा जोईए पछी शुं कह्यु ज्ञानं ज्ञेयं च विज्ञेयं सदा बुद्धैः प्रकीर्तितम् बुद्धिमान महात्माओ द्वारा आ त्रण वस्तु ए जाणता होय छे कई वस्तु जाणे छे तो के ज्ञानं ज्ञेयं अने विज्ञेयं ज्ञानं एटले शुं जेना वडे आ त्रणेय अवस्थानुं ज्ञान थाय छे जेना वडे एटले जे साक्षी वडे जे चैतन्यना प्रकाशमां आ त्रणेय अवस्था प्रकाशित थाय छे आ त्रणेय अवस्था दृश्य बनी रहे छे आ त्रणेय अवस्था ज्ञानना विषय बने छे जेना प्रकाशमां ए ज्ञान ओके बीजुं छे ज्ञेय एटले आ त्रणेय अने विज्ञेयम विज्ञेयम एटले जे आ बधाथी पर छे જે જ્ઞાતા પણ નથી જ્ઞેય પણ નથી જ્ઞાન પણ નથી આ ત્રિપુટીમાંથી એકે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન આમાંના એકે નથી તુરીય આ ત્રણેયથી અલગ અસંગ પહેલા ત્રણનો ક્રમ પહેલા અને પછી આ એવું છે જ નહીં આ બધાથી તદ્દન જુદું છે અને આને કારણે જ પેલી ત્રણ અવસ્થાઓ છે એ બુદ્ધિમાન લોકો કહે છે પછી આગળ કહ્યું ટૂંકમાં આ ત્રણ જ્ઞાનમ જ્ઞેય અને વિજ્ઞેય પછી કહે છે જ્ઞાને જ ત્રિવિધે જ્ઞેયે ક્રમેણ વિદિતે સ્વયં પછી ઓછું કરતા જાય છે કે છે જ્ઞેયે ત્રિવિધે ક્રમેણ વિદિતે સ્વયં આ ત્રણ નું એક પછી એક જ્ઞાન પ્રાપ્ત ટૂંકમાં આ ત્રણ એકમાં બીજું નથી બીજામાં ત્રીજું નથી આ ત્રણે એકબીજામાં જાગ્રતમાં સ્વપ્ન નથી સ્વપ્નમાં સુષુપ્તિ નથી એક હોય ત્યારે બીજું ના હોય બીજું હોય ત્યારે ત્રીજું ના હોય એક વખતે એક જ હોય ટૂંકમાં ત્રણેયને તમે એક પછી એક જાણો જાગ્રતને જાણો એટલે શું આ પણ જતું રહે છે આ પણ જ્ઞેય છે
મારા જ્ઞાન નો વિષય છે માટે જળ છે એ રીતે જાણ એ પણ આવીને જાય છે. પછી સ્વપ્ન, સ્વપ્ન પણ ક્ષણભર આવે છે અને જાય છે એવી રીતે એને જાણો. સુષુપ્તિ પણ જતી રહે છે એવી રીતે જાણો. ક્રમેણ ટૂંકમાં આ ત્રણેયનું ક્રમથી જ્ઞાન પ્રાપ્ત કરો. પછી જોયું જ્ઞાને 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 એટલે જે જેના પ્રકાશમાં આ ત્રણેયનું જ્ઞાન થાય છે એ પણ તમે જાણો. બસ આ બે જ જાણવાની વસ્તુ છે. એકને દૃશ્ય તરીકે અને બીજાને દ્રષ્ટા તરીકે. પછી જ્યારે દૃશ્ય ન રહે, દૃશ્યનો પણ બાધ થાય, ત્યારે દ્રષ્ટા દ્રષ્ટાય રહેતો નથી અને શું રહે છે? તુરીય. દૃશ્ય હોય, દૃશ્ય એટલે પહેલી ત્રણ અવસ્થા એ હોય ત્યાં સુધી આ દ્રષ્ટા દ્રષ્ટા અથવા પ્રકાશક. એ ન હોય, એનો બાધ થાય, ત્યારે પેલું શું છે? માત્ર તુરીય. દ્રષ્ટા પણ નહીં, સાક્ષી પણ નહીં, માત્ર ચૈતન્ય પોતાના સ્વરૂપમાં પ્રકાશ છે. જે આ જાણે છે કે બસ આટલું જ છે, પેલી ત્રણ અવસ્થા હોય તો આનો એ પ્રકાશક અને ન હોય તો પોતે એ, જે આ બે વસ્તુને જાણે છે એ સર્વજ્ઞ છે, મહાધીય બુદ્ધિમાન છે. બસ આ કહ્યું. પછી હવે 90મા શ્લોક ગયા વખતે આપણે શરૂ કરેલો તો થયું કે અવસ્થા ત્રયસ્ય જ્ઞેયત્વ નિર્દેશાર્થ. તો તમે એવું કહો છો આગલા શ્લોકમાં, અત્યારે 89મો શ્લોક જે આપણે વાંચ્યો એમાં કહ્યું કે આ ત્રણેય અવસ્થાને જાણવી જોઈએ. તો જાણવાની વસ્તુ જાણવી જોઈએ. આમ તો એ રીતે કહ્યું કે આ ત્રણેય કોઈકના પ્રકાશમાં પ્રકાશિત થાય છે. એક હોય ત્યારે બીજું નથી, ટૂંકમાં અનિત્ય છે, ક્ષણભર, આવી રીતે જાણવાનું છે. પણ શંકા કઈ જન્માવે છે કે જો એને જાણવાના હોય તો જાણવાની વસ્તુ તો અગત્યની જ હોય ને, અને સાચી હોય, વાસ્તવિક હોય, વાસ્તવિક સત્તા ધરાવતું હોય, ત્યારે જ તમે કહો ને કે એ જાણવાનું છે. તો શું એ શું છે? પરમાર્થ અસ્તિત્વ. શું એ પારમાર્થિક સત્તા ધરાવે છે કે તમે અમને એવું કહો છો કે આ ત્રણ જાણો, જાગ્રત ને પણ જાણો, એટલે શું એ પારમાર્થિક સત્ય છે, એ રીતે શું જાણવાનું છે? તો કે ના. શું કહ્યું? પહેલા કહ્યું જાણો, અને હવે શું કે છે? જાણ્યા પછી છોડો. જાણ્યા પછી એને છોડી દેવાનું છે. એટલે જીવનમાં હવે શું કે છે? કશું જાણવાનું, જાણીને છોડવાનું, શું જાણવાનું, શું પકડવાનું, શું છોડવાનું, અને એક એવું જ્યાં એક એક કેટેગરીમાં આવતું જ નથી એને પણ જાણો. હા, એટલે આ પ્રકારે હવે આપણને સમજાવે છે. કારણ કે જગત છે ત્યાં સુધી કઈ પ્રકારનો સંબંધ હોવો જોઈએ એ પણ આપણે સમજવું જોઈએ. મિથ્યા તો આપણે પહેલા એક યોગ્ય સંબંધ એની સાથે સ્થાપ્યો હોય તો જ એને મિથ્યા સમજી શકીએ. કોઈ પણ વસ્તુને આપણે મિથ્યા સમજી ક્યારે શકીએ? જ્યારે પહેલા એના પ્રત્યે રાગ દ્વેષ ના હોય, પહેલા એના પ્રત્યે આપણો કોઈ એવો આગ્રહ ના હોય કે આ આવું જ હોવું જોઈએ, કે આવું જ હોવું જોઈએ, કે અહીં જોવું જોઈએ, કે ત્યાં જોવું જોઈએ, મારું જ હોવું જોઈએ, તારું જ, આવા કોઈ પ્રકારના એ વિષય પ્રત્યે આગ્રહ ન હોય. જાગ્રત પ્રત્યે પણ કોઈ આગ્રહ નહીં, સ્વપ્ન પ્રત્યે પણ આગ્રહ નહીં, સુષુ આ ક્યાંય કોઈ રાગ કે આવું ના હોય, ત્યારે અર્થાત એ મહત્વનું ન રહે ત્યારે એ વસ્તુ મિથ્યા કહેવાય. એટલે હવે આપણને ગૌડપાદાચાર્યજી બહુ વ્યવસ્થિત રીતે બતાવે છે કે શું ત્યાગવાનું છે, શું પકડવાનું છે, શું ક્યાં સુધી રાખવાનું છે. એટલે કહ્યું હેય. જો હવે શું કહે છે કે પહેલા આટલી વસ્તુ છે, હેય જ્ઞેય આપ્ય પાક્યાની, આટલી વસ્તુ કઈ છે? પહેલા હેય એ આપણે જોઈએ, કહ્યું તો કે આ ત્રણ અવસ્થા હેય. પછી શું છે? જ્ઞેય. જ્ઞેય એટલે તુરીય, એ જાણવાનું છે. એ તો આપણે જે ખરેખર તો આ તુરીય કે આત્મતત્વ એને આપણે છોડી પણ ન શકીએ, પકડી પણ ન શકીએ, એ તો છે જ.
स्वरूप ने न छोड़ी शकाय न पकड़ी शकाय। तमे इच्छो तो एनो त्याग ना थाय अने तमे इच्छो तो एने पकड़ी ना शको, कारण के तो स्वरूप तया तमने ऑलरेडी तमे छो ज। हेय उपादेय वर्जितः ए पछी जोईए, पण ए ज्ञेय पछी आप्य, आप्य एटले शु ग्रहण करवानुं छे, शु ग्रहण करवानुं छे। पछी पाक्य, पाक्य एटले એને બરોબર સમજવાનો છે, એના ઉપર બહુ જ વિચાર કરવાનો છે, અને કઈ પ્રકારનો વિચાર એનું જે સ્થાન છે સમજવાનો છે। પાક્ય એટલે એને પકાવવો બરોબર, અને પકાવો પછી એની જાતે ફળ પાકે ને એટલે એની જાતે જતો રહે। એટલે એ પણ આપણે શું પાક્યમાં આવે છે એ પણ આપણે રાગ દ્વેષ વગેરે એને બરોબર પકાવો એટલે વધારો એમ નહીં, પણ એના ઉપર વિચાર કરો, ક્યાં સુધી વિચાર કરો કે એનું મિથ્યાત્વ સમજાય, એ મુખ્ય અવરોધ છે। રાગ દ્વેષ જગત પ્રત્યે, જગત એટલે જાગ્રત મુખ્યત્વે, સ્વપ્નમાં કઈ આપણને એવું કઈ હોતું નથી, ત્યારે બી રાગ દ્વેષ જે હોય છે તો પણ જતા રહે છે ઉઠી જઈએ એટલે, પણ મુખ્યત્વે ક્યાં આપણા રાગ દ્વેષ વ્યવસ્થિત હોય છે જાગ્રત અવસ્થા। એટલે કે છે અહીં રહેલા રાગ દ્વેષ ને પહેલા બરોબર પકાવો, પકાવો એટલે એટલું એને વિચારથી જરા સમજો કે પછી તમે પોતે એક દિવસ એ સમજ પડે કે આને કારણે જ મારી પ્રગતિ નથી થતી, આજ મારો મુખ્ય અવરોધ છે, અને પછી એ ખરી પડે। એ પછી કે છે પેલા વિજ્ઞેયાની વિજ્ઞેયાની અગ્રયાણત, એટલે કે જે પહેલા આ ચારે ચાર જાણો, પછી શું કે છે તે શામ આ બધું જાણી લીધું, શું હેય શું જ્ઞેય શું આપ્ય શું પાક્ય આ બધું પહેલા જાણવાનું પહેલા, અને અમુક પહેલા ગ્રહણ કરીને બરોબર સમજવાનું એ કરો, પછી જો સમજ્યા કર્યા વગર કશું છોડવાનું નથી, વસ્તુને સમજ્યા જ નથી એનો શું સ્વભાવ છે એ જાણ્યા વગર છોડીએ ના શકાય હ, કારણ કે નહીં તો એ ગમે ત્યારે પાછું આવીને આપણી સામે આવશે અને વળી પાછું એનું એના પ્રત્યે આપણનું આકર્ષણ થઈ જાય, ગમવા માંડે। એટલે કે પહેલા સમજો, એમને આંખ બંધ ના કરો, એમને મોઢું ના ફેરવી લો, પેલા સમજો આમ મોઢું અત્યારે અહીંયા છે એટલે આપણે આમ મોઢું ફેર એટલે ત્યાં આવીને ઉભું રહેશે, ત્યાં મોઢું એટલે આમ આવશે તો ત્યાં આવીને ઉભું રહેશે, કરશો શું તમે સાચી વસ્તુનો પીછો છોડી જ ના શકાય, જે વસ્તુ સાચી હોય એનાથી તમે પીછો કેવી રીતે છોડાવવાનો, એ તો ગમે ત્યાં ભેગું આવશે પાછળ પાછળ, સાચી વસ્તુથી તમે આ કડાકાંડ ના કરી શકો। એટલે કે છે પેલા સમજો, કઈ રીતે સમજો મિથ્યા, પછી આ બધું થઈ ગયા પછી હવે શું કે છે તેષામ અન્યત્ર વિજ્ઞેયાત, એટલે શું વિજ્ઞેયા આ ચાર માંથી વિજ્ઞેયાત અન્યત્ર, વિજ્ઞેય સિવાયનું બીજું બધું, વિજ્ઞેય એટલે તુરીય કે આત્મ તત્વ, એ સિવાયનું બીજા ત્રણ કેવા છે ઉપલંબહ, ઉપલંબહ એટલે મિથ્યા, ઉપલંબ એટલે માત્ર અવિદ્યાની ઉપજ, અને અવિદ્યા એટલે શું અજ્ઞાન, બીજા ત્રણ હેય આપ્ય અને બાક્ય, આ ત્રણેય વસ્તુ શું આવશે કઈ પછી કયા ક્લાસમાં આવી જાણી લીધા પછી, એનું સત્યત્વ સમજી લીધા પછી એ કયા કેટેગરીમાં આવી જશે ઉપલંબ, ઉપલંબ એટલે અવિદ્યા છે, માયાનો ખેલ છે, માયાની ઉપજ છે। ત્રિષુ સ્મૃતઃ, આવું કોણ સ્મૃતિઓમાં અથવા બ્રહ્મવિદ્ધિઃ, બ્રહ્મના જ્ઞાનીઓ, બ્રહ્મના જ્ઞાની એટલે તુરીયના જ્ઞાની, સત્યના જ્ઞાની, અથવા જે પોતે બ્રહ્મ પોતે જ છે એવું જેને દ્રઢ જ્ઞાન છે એ આવું કહે છે, એ આ લોકો આવું કહે છે। એટલે હવે આપણે વાંચીએ ભાષ્ય, લૌકિક આદિના ક્રમેણ ગ્રહ એ તો આપણે જોયું, પછી શું કે જે હેયાની
હેયાની એટલે શું? ભાષ્યકાર સમજાવે છે, હેયમાં કઈ કઈ વસ્તુ આવે તો કે લૌકિક આદિની ત્રીણી. લૌકિક એટલે જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થા એટલે શું? આ ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિય હિ અર્થોપલબ્ધિ, ઇન્દ્રિયો વડે પદાર્થોની ઉપલબ્ધિ. જાગ્રત અવસ્થા એટલે શું? ઇન્દ્રિયો પણ હોય અને ઇન્દ્રિયો કામ કરતી હોય અને એના દ્વારા જગતનું નોલેજ, જગતનું પરસેપ્શન થયા કરતું હોય. પણ એ કઈ સામાન્ય નથી. એને કારણે જુઓ એટલે ઇન્દ્રિયો એના તરફ કહ્યું ને, પરાં શિખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત પરાં પશ્યતિ ન અંતરાત્મન. કઠોપનિષદમાં કહ્યું ઉપનિષદે કે આ આપણી ઇન્દ્રિયો હંમેશા બહાર ભટકતી રાખીને ઈશ્વરે જાણે કે એને મારી નાખે છે. કારણ કે હંમેશા એની દ્રષ્ટિ બહાર તરફ જ મંડાયેલી છે, ન અંતરાત્મન, આત્મા તરફ જોતી જ નથી. ટૂંકમાં એ બહાર જ ફ્રી ઓક્યુપાઈડ. ઇન્દ્રિયો હંમેશા બહાર બહુ વ્યસ્ત હોય. આ પેલું પેલું કશે, ફાફડા ને જલેબી ને ફલાણો ને મજે મજા, નવરાત્રી આ ને તે. નિવૃત્ત થાય તો સમય મળે, એને સમય જ નથી મળતો. એટલે કે છે કે આ ત્રણ કેવી છે? જાગૃત, સ્વપ્ન, સુષુપ્તાની, આત્મની શું કે છે? આ સર્પવત આત્મની અસત્વેન રજ્જ્વામ સર્પવત હાતવ્યાને. શું કે છે? બહુ સરસ લખે છે કે રજ્જુ ઉપર જે સર્પ દેખાય છે અથવા તો પદાર્થ ત્યાં ખરેખરો રજ્જુ છે અને તમને શું દેખાય છે? સર્પ. તો કે છે એ સર્પને પછી તમે શું કરો છો? બાદ જેવું ટોર્ચ થી જોઈએ કે આ ખરેખર શું છે? રજ્જુ છે. એટલે એનો બાદ કરી નાખે છે. પછી ફરી ત્યાં સર્પની આપણે કલ્પના પણ કરતા સતત રજ્જુનું જ ગ્રહણ કરે છે. એમ આ ત્રણેય શું છે? આત્મની અસત્વેન હાતવ્યાને. આત્મામાં, સમજો બરોબર, આત્મની આત્મામાં આ ત્રણેય અવસ્થા આરોપિત છે, કલ્પિત છે. આમાં આ શબ્દોમાં આજ ખરી વિદ્યા છે. આ શબ્દોમાં ક્યાંય સંદિગ્ધતા ને કોઈ સ્થાન નથી, સંશયને સ્થાન નથી. શું લખે છે? જાગરિત, સ્વપ્ન, સુષુપ્તાની, આત્મની અસત્વે. શું કે છે? આ ત્રૈકાલિક અભાવ પ્રતિયોગી. શું કે? ત્રણેય કાળમાં આ એકેય અવસ્થા આત્મામાં છે. આત્મા સિવાય તો કઈ છે નહીં. આત્માને નથી જાગ્રત, આત્માને નથી સ્વપ્ન અને આત્માને નથી સુષુપ્તિ. તો વોટ આર ધીસ થ્રી? આ ત્રણ છે શું? કલ્પના, અધ્યારોપી. જેમ પેલો સર્પ, સર્પવત, સર્પ છે જ ને, માત્ર તમને દેખાયો. દેખાયો એટલે ત્યાં હોવું એ જરૂર, જે દેખાય હોય એવું જરૂરી જ નથી. જે દેખાય એની વાસ્તવિક સત્તા હોય એ આ શ્રુતિ ના પાડે છે. દેખાય હોય જ નહીં, જે દેખાય એ નથી, જે દેખાય છે છે જ નહીં. એ શું છે? જોનારની કલ્પના, જોનારની કલ્પના છે. પહેલા ઉત્પન્ન કરે અને પછી જુએ. આ છે, પહેલા ઉત્પન્ન કરે એટલે શું? કલ્પના કરે. પહેલા કલ્પના અને પછી જોવે અને પછી ફસાય, પછી સંસાર. શરૂ ક્યાંથી થયો? પહેલા કલ્પના, પછી સેકન્ડ સ્ટેપ જોવાનું અને પછી કલ્પના અને જોવાનું સાથે જ થાય અને પછી ફસાવાનું, પછી સાચું માનવાનું, પછી ફસાવાનું અને પછી છૂટવાનું જ નહીં, પછી એની સાથે જોડાઈ જવાનું.
આ છે જગત. એટલે અહીંયા શું કે છે કે આને કલ્પના જાણ, જાગ્રત. બોલો, જાગ્રત એટલે તો આપણું જીવન છે ને, જન્મ્યા ત્યાંથી આપણો મુખ્ય સંબંધ કોની સાથે છે? જાગ્રતમાં જ પ્લાનિંગ, જાગ્રતમાં જ સેવિંગ, જાગ્રતમાં જ અર્નિંગ, જે બધું છે જાગ્રત જ છે ને. કમાઈએ, ધમાઈએ, બચાવીએ, વાપરીએ, રાખીએ, બનાવીએ, જઈએ, આવીએ, સંબંધો બાંધીએ, છૂટા પડીએ, આપણું જીવન જે કઈ છે, હું ને તું ને આ ને પેલું ને તમે ને ઈશ્વર ને જગત ને આ આટલું વિશાળ ફેલાયેલું જગત આપણા મનમાંથી ખસતું જ નથી, ખસતું જ નથી. કેટલું બધું એનું અનિત્યતા આપણી નજર સામે જોઈએ છીએ અને છતાંય એને પકડી જ રાખીએ છીએ. દ્રઢ અસર આપણા ઉપર છે. એટલે શું કે છે કે આજે જેની અસર છે ને, છે જ નહીં. તું જેમાં ફસાયો છે એ વસ્તુ છે નહીં, અને તું તારી જાતને જે માને છે તું નથી. હું માનું છું કે હું ફલાણો છું અને આ ફલાણા છે. જોયું, હું ફલાણો, આ ફલાણા, આ ફલાણા, આ ફલાણા. આમની સાથે મારો આવો સંબંધ, આની સાથે આવો સંબંધ, આમની સાથે આવો સંબંધ, જુદા જુદા સંબંધ. પહેલા હું મારી જાતને અમુક માનું, પછી બીજાને અમુક માનું. આ માયના વગર ના થાય. પહેલા માનવું પડે, જેમ ડ્રામામાં બધાને રોલ આપવા પડે. ભાઈ તું આ, તું રાજા, પછી આ તારી રાણી, આ તારો પ્રધાન, આ બીજો મંત્રી, આ ત્રીજો મંત્રી, આ તારો રાજકુંવર. બધાને કેવું પડે એ પછી એવું માને અને પછી પછી કરે એક્ટિંગ. એમ ત્યાં તો એક્ટિંગ, અહીંયા તો શું છે, રિયલ રિયલ થઈ ગયું છે. કે છે આ શું છે, આ આત્મામાં કોઈ આવું છે જ નહીં. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આવું કઈ છે જ નહીં. શું છે? માત્ર ચૈતન્ય. આ તો કલ્પના છે. કલ્પયતિ આત્મની આત્માનમ, આત્મામાં આત્મા, આત્મા આત્મા પોતે પોતાના વડે પોતાનામાં કલ્પના, અને પછી સાચું માને અને રમત રમે, રમત રમે નહીં એ પછી સાચું જ બની જાય છે. એટલે કે છે સતત શું, ત્રૈકાલિક અભાવ પ્રતિયોગિત્વેન. શું કે છે? આ સત્ય નથી. જોનારો જ સત્ય છે, જે જુએ છે સત્ય નથી. અહમ અને ઇદમ આ બંનેની પહેલા રચના કરી, અને પછી પુરુષ અને પ્રકૃતિ રચના કરી, અને પછી માની લીધું સાચું બધું. પુરુષ એટલે અહંકાર, પ્રકૃતિ એટલે આ જગત, આ બંને સાથે સર્જાયા. આ શું છે? રજ્જ્વામ સર્પવદ હાતવ્યાની. અને શું જાણ, રજ્જુમાં સર્પનો જે રીતે આપણે બાદ, એ સર્પને પકડી નહીં રાખવાનો કે ચલો હવે સુંદરવનમાં લઈ જાઓ, ઝૂમાં મૂક્યાઓ, એનું ઝેર કાઢો, કોકને બોલાવો, દૂર કરો, પકડો, અથવા આપણા બારણા બંધ કરો. આવું કઈ, આ બધું શું થયું? એ ધ્યાન રાખજો, બારણા બંધ કરતે, બારણા બંધ કરતે, ફલાણું કર, ફોન કર જલ્દી. આ બધું શું થયું? પેલા એને સાચો માન્યો છે ને. જે સર્પ માટે તમે આટલી લાંબી પ્રવૃત્તિ કરવાની શરૂ કરી એ તો છે જ નહીં ત્યાં. જેના માટે આ લાંબુ ચોડું ઊભું કરવાનો પ્રયત્ન કરો છો અને તમે એવા એક્સાઇટ થઈ જાઓ, જેના માટે એક્સાઇટમેન્ટ ફોર વોટ? જે છે જ નહીં, જે છે નહીં, છે ની આ એક્ટિવિટી. દોડા દોડી કરે, હા, ફોન કરવા જાય, કોઈ મોબાઈલ કરે, આમ કરે, દોડે, બારણા બંધ કરી દે, લાકડી લઈ આવે. તો બધા સ્ત્રીઓ બધી આમ જતી રહો, બાળકો આમ જતા રહો, પેલા આમ જતા રહો, જે ગભરાતા હોય આમ બેસી જાય. એટલું બધું આપણે કરીએ નાખવું, ઊભું કરી દઈએ શેના માટે? ફોર નથિંગ. છે જ નહીં ત્યાં. એટલે આપણું જીવન શેમાં જાય છે, સમય શેમાં જાય છે? જે નથી એમાં, જે નથી એની પાછળ આપણે પાયમાલ થઈ જઈએ ઘણી વાર.
સમજવાનું. સી ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ, પહેલા સમજીએ કે બધું સત્ય. એટલે ડોન્ટ ટેક ઇટ વેરી સિરિયસલી, બહુ સિરિયસલી નહીં લેવાનું બધું. આપણે તો એટલું બધા ગંભીર બની જઈએ છીએ. એ શું બતાવે છે કે સત્યતા આપી છે આપણે, સત્ય સુકેના હાતવ્યા. એટલે શું કયો શબ્દ? હેય. હે એટલે છોડો, છોડો. છોડો એટલે એવું નહીં કે નજરથી દૂર કરો. આ છોડવાનું ક્યાં છે? અહીંયા સમજવાનું છે કે આની સત્યતા શું. જુઓ, તમે વસ્તુને આમ મગજમાંથી તમે આમ એની સામે ન જુઓ, ના મારે જલેબી ખાવી જ નથી, પણ એ સામે જ છે એમને છોડવાનું છે. શું આ મિથ્યા છે? એમાં એ મિથ્યામાં રહેલું સત્ય ગ્રહણ કરી લો. મિથ્યામાં રહેલું સત્ય એટલે શું? સર્પ મિથ્યા, પણ રજ્જુ સત્ય છે. બધું મિથ્યા, ત્યાં ઝીરો નથી, ત્યાં શૂન્ય નથી, ત્યાં સત્ય શું છે? રજ્જુનું સત્ય. અરે સર્પનું સત્ય શું? રજ્જુ. સર્પ મિથ્યા છે, કઈક સત્ય છે. હા, બધું બધું જ મિથ્યા ના હોય. જ્યાં મિથ્યા છે ત્યાં જ સત્ય છે. તમે કહેશો આ મિથ્યા છે તો અહીંયા સત્ય છે. આનું સત્ય ક્યાં છે? આનું સત્ય ક્યાં છે? અસ્થિ ભાતિ પ્રિયમ. આ નામ રૂપ મિથ્યા, આનું સત્ય અસ્થિ ભાતિ પ્રિયમ. હવે અસ્થિ ભાતિ પ્રિયમ એટલે શું? અસ્થિ જોવાની વિષય છે, ચૈતન્ય જોવાનો વિષય છે, આનંદ એ જોવાનો વિષય છે. એ શું છે? અસ્થિ અનુભવવાનું. હું અસ્થિ મીન્સ હું, ભાતિ મીન્સ પ્રકાશ. એ ક્યાં છે? અહીં દેખાય આમ પ્રકાશ, એ પ્રકાશ નહીં. કયો પ્રકાશ? અહમ સદા ભામી, અહમ અસ્મી. અસ્થિ ભાતિ આમ જોવાની વસ્તુ નથી. અસ્થિ ભાતિ શું છે? અહમ અસ્મી, અહમ અસ્મી. અહમ અસ્મી એટલે હું છું, એનું ગ્રહણ થયું. હું ભાસુ છું. ભાસુ છું એટલે શું? હું ચૈતન્ય સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છું. મને ખબર છે કે હું છું, મને ખબર છે કે હું છું. ખબર છે કે હું છું એટલે આ હાથ એવો હું નહીં, એવો હું ઓલવેઝ ઓલવેઝ ચૈતન્ય, એ રીતે હું છું. અહમ અસ્મી, અહમ અહમ અસ્મી સદા ભામી. અને પાછું કે સચ્ચિદાનંદ લક્ષણ, આ આત્માનું લક્ષણ છે. અદ્વૈત મકરંદ કહે છે અહમ અસ્મી સદા ભામી સચ્ચિદાનંદ લક્ષણ. સચ્ચિદ આનંદ એ મારું લક્ષણ છે અને હું આનંદ સ્વરૂપ છું. એ થયું આમાં આનું સત્યનું ગ્રહણ. આમાં સત્યનું ગ્રહણ એટલે શું? અહમ અસ્મી. જુઓ ત્યાંથી આપણે ક્યાં આવી ગયા? કારણ કે અહીંનું અસ્થિ અને આનું અસ્થિ અલગ નથી. અસ્તિત્વ એક, એમાં નેર ઇઝ નો બાઉન્ડ્રી, નો આકાર, નો વિશેષ. જુદી પાડનારી કોઈ વસ્તુ ત્યાં નથી. ખબર પડી? એટલે આ ત્યાંથી અહીંયા આવી જાય. આ ત્યાં અને અહીં એવા શબ્દો ના રહે. એ થયું એનું ગ્રહણ. જગતને જોતા હો ત્યારે પણ હેય હેય કરી દેવાનું. હાઉ? અહમ અસ્મી સદા ભામી. એ રીતે હું જ સત્ય છું. એના ઉપર આ કલ્પના, મારી ઉપર આ કલ્પના. જેમ સ્વપ્નમાં, સ્વપ્ન કહ્યું ને, જોતા હો અને ધારો કે જાગી ગયા. સ્વપ્ન જુઓ છો, સ્વપ્ન ચાલી રહ્યું છે અને તમે જાગી ગયા. ધારો કે સ્વપ્ન ચાલી રહ્યું છે અને તમે જાગી ગયા. આજે સ્વચ્છતા અભિયાનમાં આપણે જોડાયા નહીં. આ બધા ઝાડુ બધાને ના ગમે તો બધાએ ના પકડ્યું, પણ સ્વપ્ન આવ્યું. મોદી સાહેબે કીધું બધા કરો, બધાએ કરવું. આ પોલિટિક્સ નથી, આ તો બધું સાચું જ છે. કરો બધા. હવે આપણે કર્યું નહીં, સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં આપણે કરવા માંડ્યા. ઝાડુ છે, ઝાડુ લાવ્યા કે હતા?
રોડાયા સ્વપ્નમાં અને તમે જાગી ગયા. હે, આ ચાલ તું તું અને જાગી ગયા અને તમે શું જુઓ છો કે કેવું મેં ઝાડુ બનાવ્યું. આ કેવો પેલો સાફ કરે, પેલો સાફ કરવા, ભલભલા સાફ કરવા માટે આમ આમ તો જુઓ છો ત્યારે પણ તમને શું ખબર છે, આ તો બધું મેં જ ઊભું કરેલું છે, મેં ત્યારે ના કર્યું પણ હવે કરું છું. સમજ પડી? એમ અત્યારે સત્યનું ગ્રહણ એટલે શું, આ મારી જ કલ્પના છે, જેની સામે જોઉં છું એ હું જ છું, જોનારો હું, જોવાનો વિષય હું. ખબર હશે તો આપણે સાચા બાકડી નહીં પડીએ, આ ખબર હશે તો આપણે સંસારથી અલિપ્ત. જનક રાજાને આ જ ખબર હતી, એટલે રાજ્ય કરતા કરતા વિદેહ હવે શુકો જોગી કૃષ્ણ ભોગી નૃપૌ જનક રાઘવ. આ બધા રાજાઓ જ્ઞાની રાજા આને કહેવાય. એનીવે પણ આ થયું એનું નામ રૂપનો ત્યાગ અને તત્વનું ગ્રહણ. કશું ત્યાગ કશું ગ્રહણ, કશું ત્યાગ કશું ગ્રહણ, બધા વ્યવહારમાં પ્રત્યેક સેકન્ડે કશું છોડવાનું કશું. આ વાસ ઈશાવાસ્ય કહ્યું ને, તેના ત્યક્તેના ભૂંજિતા, એટલે છોડીને ભોગવ. હવે છોડીને કેવી રીતે ભોગવાનું? છોડવાના બે સ્તર, પહેલા કયું છોડવાનું? રાગ દ્વેષ છોડવાનું, એ પહેલા તબક્કાનું છોડવાનું. આ મારું નથી, હું તો સેવા માટે જ છું, હું સેવામાં, મારું કઈ આમાં છે જ નહીં, એ પહેલું છોડવાનું. બીજું છોડવાનું કયા, બીજું છોડવાનું ક્યાં છે? બીજું છોડવાનું છે નામ રૂપનો ત્યાગ કર, તેના ત્યક્તેને નામ રૂપનો ત્યાગ કરીને. નામ રૂપનો ત્યાગ એટલે શું? એ મિથ્યા છે એમ જાણી અને ભોગવ. ભોગવ એટલે શું? એ પ્રકારનું જ્ઞાન, હું સત્ય છું. એટલે પહેલા ચરણમાં કહ્યું ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, ઈશ્વર વડે સમગ્ર જગતને વ્યાપ્ત કર. પણ ઈશ્વર તો મારથી જુદો, તો કે ના, ઈશ્વરનો અર્થ ત્યાં શું કર્યો? આત્મા. આ પ્રકારે ધ્યેય તો પછી ત્રણેય અવસ્થા. હા, એટલે ક્યાંય આપણે જે આ કરે એ મોટો મોટો અવધૂત જ છે, જે આ કરી શકે એ અવધૂત જ છે ને, બધે અલિપ્ત છે, આરામથી જીવે છે. જરૂરી નથી કે કયા કપડામાં છે, જરૂરી નથી કે એને કયું તિલક કર્યું કે કર્યું કે ન કર્યું, કે જે અગત્યનું જ નથી. અગત્યનું શું છે કે આત્મામાં આ બધું મિથ્યા છે એવું જાણે. અચ્છા, તો પછી બીજો શબ્દ આવ્યો જ્ઞેય. જ્ઞેય એટલે શું? જ્ઞેયનો અર્થ અહીંયા તુરીએ કર્યું, ચતુષ્કોટી વર્જિતમ પરમાર્થ તત્વમ. શું સરસ કહ્યું જ્ઞેય ને અહીં કઈ રીતે સમજાવ્યું? આગલા એક શ્લોકમાં આપણને કહ્યું કે આત્મા કેવો છે, પેલી ચાર કોટી થી અલગ. કઈ ચાર કોટી? અસ્થિ, અસ્થિ નાસ્તિ, નાસ્તિ નાસ્તિ નાસ્તિ, બધું બહુ ચાલ્યું ને આપણું. અસ્થિ નાસ્તિ પછી અસ્થિ, હા અસ્થિ પછી નાસ્તિ પછી અસ્થિ નાસ્તિ અને પછી નાસ્તિ નાસ્તિ. આ ચાર મત, ટૂંકમાં આ ચાર જુદા આત્મા વિશેના વિપરીત મત, વિપરીત કલ્પના વાળા જે બધા મત હતા એ બધાથી આત્મા રહિત. એ રીતે ચતુષ્કોટી વર્જિતમ પરમાર્થ તત્વમ જ્ઞેયમ, એ જાણો કે પરમાર્થ તત્વ, પરમાર્થ એટલે પરમાર્થ, એ એવો છે. કેવો છે? અસ્થિ એટલે તો શું, તારીખ હું આને કહેવાય અસ્થિ, આ વસ્તુને અસ્થિ કહેવાય. પણ અસ્થિ એટલે શું? આ આ ક્લિપ, ક્લિપ કશાકને આધારે ઊભી છે. અત્યારે તમે આ પદાર્થ, એમ જો તત્વ પ્લસ અહીંયા પદાર્થ છે, તો અહીંયા તમે જેને જુઓ છો આ છે, આ ક્લિપ છે એમ કહો છો, ત્યારે પેલું છે નથી દેખાતું. તમને દેખાય છે શું? ક્લિપ. તો શું તત્વ સાથે પણ આવું કંઈક જોડાયેલું છે? કશું જોડો નહીં ને ત્યાં સુધી વસ્તુ પ્રત્યક્ષ નથી બનતી. કશું જોડો નહીં અંદર નામ અને રૂપ તો વસ્તુ પ્રત્યક્ષ બને ન બને. તો એ પ્રકારનું અસ્તિત્વ
ચૈતન્ય નું નથી, ચૈતન્ય અસ્તિત્વ ખરું પણ વિધાઉટ એની સાથે જે જોડાયેલું છે અર્થાત નામ અને રૂપ રહિત. એટલે એ રીતે ચારે ચાર કોટીથી આત્માને તો શૂન્ય છે, તો કે ના શૂન્ય નથી. જો આ સમજવાનું છે કે આત્મા આવું કોઈ નામ રૂપ નથી ધરાવતું તો શું છે, તો કે નથી, તો કે ના નથી એવું નથી. નથી એ તો આપણે કલ્પના નથી કરતા. નામ રૂપ ન હોય, કશું પ્રત્યક્ષ ન થતું હોય તો આપણે તરત શું માને કઈ નથી, તો કઈ નથી એવું તો છે જ નહીં. ચૈતન્ય તો કેવું છે, હંમેશા અસ્તિત્વ ધરાવે છે, શૂન્ય નથી. એટલે કોઈ નાસ્તિ નાસ્તિ ઇતિવા પુનઃ, નાસ્તિ નાસ્તિ તો છે જ નહીં. ટૂંકમાં આ પ્રકારે પરમાર્થ એટલે શું, જેમ કેનો ઉપનિષદમાં આપણને કહ્યું ને, ગુરુજીએ પૂછ્યું તે જાણ્યું, તો કે હા બહુ સારી રીતે જાણી લીધું, બહુ સારી રીતે મને ખબર પડી ગઈ. એટલે કે તો ફરી જા, બહુ સારી રીતે ખબર પડી. યદી મન્યે સુવેદેતી, તું જો એમ માનતો હોય કે તે બહુ સારી રીતે તે જાણ્યું, તો જાણજે કે તે જાણ્યું નથી. બોલો કેમ, એમાં મેં શું ખોટું કર્યું? પછી કે તું વિચાર કર. એટલે શિષ્ય જઈને વિચાર કર્યો તો પાછો આવીને શું કે છે કે હા હું સારી રીતે જાણું છું એવું નથી. ના હમ મન્યે સુવેદેતી, હું સારી રીતે જાણું છું એમ હું નથી કેતો, એમ નથી કેતો. સાથે હું એવું બી નથી કેતો નો ન વેદેતી, નથી જાણતો એવું નથી. સારી રીતે નથી જાણતો એટલે શું, સારી રીતે કઈ વસ્તુને તમે જાણી શકો? સારી રીતે કોને જાણી શકાય? આ હાર છે, એમાં પીળા ફૂલ છે, સફેદ ફૂલ છે, આ વસ્તુને કેટલી પાંખડીઓ છે, કેવો કલર છે, સારી રીતે એને જ જાણી શકાય જેમાં કોઈ વિશેષ હોય. એટલે ગુરુજીને જયારે પેલા કહ્યું ને કે હું બહુ સારી રીતે જાણું છું, ગુરુજીને શંકા ગઈ કે કદાચ એ આત્માને કોઈ વિશેષ વાળો માને છે, કદાચ અંદર ધ્યાનમાં એને કોઈક આકાર દેખાતો હશે, કદાચ કોઈક દેવતા દેખાતા હશે, કદાચ આમ સુગંધ આવતી હશે, કદાચ આમ ઓરા દેખાતા હશે, કદાચ કોઈક ઈષ્ટ દેવતા દેખાતો હોય. કઈ કઈ એટલા માટે એ બોલે છે કે સારી રીતે જા, આપણે કે બહુ સારી રીતે ઓળખ્યા, આપણે કઈ ઓળખ્યા તો કે આ બહુ સારી રીતે. એટલે શું, તમે પેલા ઓળખ્યા તો કે હા ઓળખ્યા બહુ સારી રીતે. એટલે શું, બહુ હોશિયાર માણસ છે ઓળખી. એટલે આપણે જયારે એવું કહીએ છીએ ને ત્યારે કોઈક લક્ષણો સહિત, કોઈક વિશેષતા સહિત એને ઓળખતા, વિશેષ સહિત ઓળખતા હોય છે. તો ગુરુજી ક્લિયર કરવા માંગતા હતા કે તું બહુ સારી રીતે જાણે છે ત્યારે શું તું એમ માને છે કે એમાં કોઈ કઈક રંગ છે, કઈક હાઈટ છે, કઈક વેઇટ છે, કઈક સુગંધ છે, કઈક પૂંછડા છે? તો કે ના એવું નથી. તો નથી જાણતો, તો કે ના એવું નથી. જો કશું અંદર વિશેષતા નથી, કોઈ રૂપ નથી, રંગ નથી, આકાર નથી, વિશેષ નથી, ગુણ નથી, તો નથી. તો કે ના નથી એવું નથી. નો ન વેદે, વેદ જ છે, જાણું પણ છે. તો એવું કેવું કે જેમાં કોઈ વિશેષ નથી છતાં છે, વિશેષતા નથી છતાં છે. This is knowing. આ રીતે જાણવાનું છે, સમજ પડી? એ અહીંયા કહે છે કે આ રીતે તત્વને જાણવાનું છે. હું એટલે મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની ન અહં, આ શરીર હું નથી. હું એટલે પ્રાણ નથી. હું એટલે મને નહીં, મન એટલે વૃત્તિઓ, તો કે એ હું નથી. બુદ્ધિ એટલે ખ્યાલ, તો કે એ હું નથી. મન અને બુદ્ધિ એક સરખા. અહંકાર એટલે ખ્યાલ. ભારત દેશનો છું, ભારત માતા કી જય. આ એક ખ્યાલ છે કે આ પૃથ્વીમાં મારો દેશ ભારત, એનું હું સંતાન. વંદે માતરમ, ઓલ બ્યુટિફુલ.
બિલકુલ, બટ અંતિમ તત્વ આ નથી. આ અહંકાર થયો ભારતવાસી, એ બધું એક તબક્કા સુધી બરોબર છે, પણ પછી હું અહંકાર પણ નથી. અહંકાર એટલે અમુક ઉપાધિમાં આત્મભાવ, અમુક ઉપાધિમાં આત્મભાવ, એની સાથે જોડાવું, એની સાથે આઈડેન્ટિફિકેશન, એની સાથે તાદાત્મ્ય, એટલે એટલા જ થઈ ગયા. જુઓ, માણસનું તાદાત્મ્ય જેની સાથે છે એટલો જ છે. આત્મા બધું જ છે, છતાં અત્યારે એનું તાદાત્મ્ય એક જ ઉપાધિ સાથે, એટલે હું એટલો જ. એક ઘરને મારું કહું એટલે બધા ઘર મારા આપોઆપ થયા જ નહીં. કહ્યું મારું ઘર એટલે ત્યાં, એટલે અર્થ શું થયો? આ બધા ઘર મારા નથી. ભારત દેશ મારો, એનો અર્થ શું થયો? આ બીજો હું નથી. એટલે એ સમજો કે કેવું આપણે વિશેષતાને કારણે બંધાતા જઈએ છીએ, કપાતા જઈએ છીએ, નાના ને નાના ને નાના ને નાના બનતા જઈએ. ધીસ ઇઝ બંધન, આ જ બંધન છે. અહીંયા શું કે છે? આ માનું કાંઈ હું નથી. તો શું શું? માત્ર ચિદાનંદ રૂપ ચિત્ત. આમાં શું હોય? ચિત્ત આનંદ. તો એ તો વિશેષતા થઈ કે નો, જુઓ ચિત્ત એટલે કોઈ વિશેષતા નથી. ચિત્ત એટલે શું છે? ભામી. ભામી એટલે શું? હું છું એવી ખબર, ધેટ્સ ઓલ. આમ ચૈતન્ય એટલે આમ જોવું નહીં કે આમ જ્વાળા નીકળે, જ્વાળા જ્વાળા, એવું કઈ જ્વાળા બાળા નથી. એ જ્વાળા તો વિશેષ થઈ, આમ લાઈટ લાઈટ, નો, એ વિશેષતા છે, એ તો અગ્નિ, એ કઈક વિશેષતા છે. માત્ર છું. આ તો સમજ નથી પડતી. નથી તો કઈ નથી, એવું તને થાય છે? નથી તે જોયું, શું તું નથી? જે ચૈતન્ય, જે અસ્તિત્વ છે, નથીની કલ્પના જ ના કરી શકે. એ નથી એ કલ્પના થઈ, હા, નથી નથી. પણ તું તારી દત્તને નિગેટ કરી જ ના શકે. મૃત્યુ પછી તો નિગેટ કરું ને, તો કેના પછી અસ્તિત્વ તો રહે જ છે. એટલે આ થયું જ્ઞેય, આ થયું જ્ઞેય. એટલે શું? હેય ની વાત કરી, એમાં શું આવી ગયું? આખું જગત જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એટલે આખું જગત. એને કાઢો, કાઢો એટલે આમ ઘરમાંથી બધી કાઢવાનું એવું નહીં, ઘર જ બધે ઘરમાંથી બધું કાઢશો પછી ઘર તો રહ્યો ને, એટલે એવી રીતે કાઢવાનું નથી. કાઢવું કે હેય એ કોઈ ક્રિયા નથી, એ કોઈ ક્રિયા નથી. એ શું છે? અંદરની સમજ. વસ્તુને દૂર કરો, પણ વસ્તુ મનમાં હોય તો ક્યાં ગયું? વસ્તુને, વસ્તુથી તમે એક અંતર ઊભું કરો, પણ એ મનમાં હોય તો ગયું જ નથી. ઇટ ઇઝ વેરી મચ ધેર, એ ગયું જ નથી. એટલે એ બરો, એ તો બાળકોની વાતો છે. એવી રીતે અંતર કરવું એ તો બાળકની વાત છે. મૌન લે અને પછી લખ લખ કરે, લે જો મેં શું, તમે ખાશો? તો લખીને આપે, હા બે કલાક પછી જમીશ. એ તો જે પણ, તો જસ્ટ એક વાત કરે, એવું બધું ને. પણ આ શું છે? અંદરની સમજ. હા, જ્ઞેય એટલે કયું? કે ચતુષ્કોટી વર્જિતમ પરમાર્થ તત્વ. પછી હવે કયો શબ્દ આવે છે? આ બધું, આ બધું હેય નથી. અંદર જુઓ, આપ્ય. શું આવે છે? આપ્યાની. આપ્યાની એટલે શું? આપ્તવ્યાની. આપ્તવ્યાની શું કે છે? આપ્તવ્યાની એટલે પેલા ત્યક્ત, પેલા એમાં શું છે? ત્યક્ત. હવે સમજો શું લખે છે? ત્યક્ત
बाख्येषणा त्रयेन भिक्षुणा पांडित्य बाल्य मौनाख्यानी साधनानी। शू कहे एश एनो अर्थ एवो थाय छे, आप्यनो अर्थ एवो करे छे के एषणाओना त्याग द्वारा कशाक ने पकड़ो, शेने पकड़ो, तो आ बृहदारण्यक उपनिषद ने आधारे कहे छे आ त्रण वस्तु पकड़वानी छे। हुं पछी समजावुं, पांडित्य बाल्य अने मौन। तो हवे आ क्यांथी एमणे लीधुं छे? बृहदारण्यक उपनिषदमां आवुं एक वाक्य आवे छे, ત્યાં શું કે છે? યાજ્ઞવલ્કીજી મહારાજ કે છે કે એક સાધકે, આ બધું સાધકને હવે લાગુ પડે છે, આગળ વધેલા સાધકને જેનામાં વૈરાગ્ય બહુ સ્પષ્ટ છે, વિવેક અને વૈરાગ્ય તીવ્ર છે, એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે કે ત્રણેય અથવા શું કે છે કે ત્રણ એષણાનો ત્યાગ કર્યો। કઈ ત્રણ એષણા? લોકેષણા, પુત્રેષણા અને વિત્તેષણા। વિત્તેષણા અરે પહેલા પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા ત્યાં લખે છે, એક મિનિટ શોધું પડશે। એતમ વૈતમ આત્માનમ વિદિત્વા, શું કે છે? પહેલા પરોક્ષ જ્ઞાન આત્માનું, પછી કે છે પ્રાપ્ત કરે પુત્રૈષણાયા બ્રાહ્મણાઃ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય। શું કે છે? આત્માને જાણીને પેલા પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરો અને પછી શું કરો? આ ત્રણ બાહ્ય એષણા, શબ્દ બહુ સરસ વાપરે છે, ત્રણ બાહ્ય એષણા, ગૌડ ભાષ્યકાર લખે બાહ્ય એષણા એટલે શું? એષણા માત્ર આત્મા સિવાયના પદાર્થ માટે છે। એષણા આપણે કોની છે આજે? એષણા એટલે ઈચ્છા, ક્રેવિંગ, મને જોઈએ, ઈચ્છાઓ જે જન્મે છે એ કહીને કયા પદાર્થો માટેની છે? આત્મા સિવાયના। જેની પણ ઈચ્છા હોય, કીર્તિની ઈચ્છા, ધનની ઈચ્છા, પુત્રની ઈચ્છા, સત્તાની ઈચ્છા, માનની ઈચ્છા, આનંદની ઈચ્છા, આ બધી ઈચ્છાઓ જે પણ આપણે અહીં તો એનું ત્રણમાં વર્ગીકરણ કર્યું, પુત્રની, વિત્તની અને લોકની, પણ જે પણ ઈચ્છા હોય આત્મા સિવાયના પદાર્થો માટે છે। તો જે આ સિરિયસ માણસ છે, જે જિજ્ઞાસુ છે, એને શું કહેવામાં આવે છે? આ છોડ, તું ત્રણેયની એષણા તું છોડ, તો પછી શું કરો? તો કે ભિક્ષાચર્યમ ચરંતિ, ભિક્ષાનું ચરણ કર, ચરે યુહુ એવું કહે છે, ભિક્ષા માંગ। ભિક્ષા એટલે શું ખબર છે? ભિક્ષા એટલે જેના ઉપર આપણો કોઈ અધિકાર નહીં, એને ભિક્ષા કહેવાય। ભિક્ષામાં એમ ના કહેવાય બનાવો ભાજી પાઉ, હું આવીશ 8 વાગે, તમે તમારે બનાવીને તમે રાખજો, હું આવીશ, તમે બનાવો ભલાણું, તો આપણા નજીકના માણસો પૂછી પૂછીને બિચારા બનાવે, પણ ભિક્ષા એટલે આપણો અધિકાર નહીં, ગરમ કરો, તૈયાર રાખો, ફલાણું જ બનાવો, આમ જ કરો, આટલું જ કરો, આવું નહીં, જે મળે એટલે આ તો ભિક્ષાચર્યમ એટલે શું? બધા અહીંયા તો જ્યારે આવું લખે છે ને, યાજ્ઞવલ્કીજી આવું કહે છે, ભિક્ષાચર્યમ ચર, ભિક્ષાનું આ જીવન લે તું, એનો અર્થ શું છે? જગત ઉપર એક જગતના એક પદાર્થમાં મારો કોઈ આસક્તિ છે નહીં, કોઈ આગ્રહ નથી, કોઈ અધિકાર નથી, ને આઈ ડોન્ટ ક્લેમ એનીથિંગ, આઈ ડોન્ટ ક્લેમ, ક્લેમ એટલે મારો કોઈ અધિકાર નથી, જે ઈશ્વર આપે, એટલે એ વ્યક્તિને શું કહેવાય? તું તારી જાતને ઈશ્વર ઉપર છોડ, પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુહુ, પ્રારબ્ધને સમર્પિત કરી દે, પછી ત્યાં નો ડિમાન્ડ, જે આપે એ બધું બરોબર છે, એવું જીવન જીવ, નહીતર આપણે કેવું જીવન જીવતા હોય? એષણાને પૂરી કરો, એષણા જુદી જુદી પૂરી કરો, ઉઠે અને પૂરી કરી, ઉઠે પૂરી કરે, ઉઠે પૂરી કરે, ઉઠે પૂરી કરે, આને કેવું જીવન જીવવાનું કહેવાય? ભિક્ષાચર્યમ ચરંતી, પણ જે મળે એ બાપર, જેટલું જોઈશે એટલું મળી રહેશે, જરૂરનું હશે મળી, નહીં ઈશ્વર નક્કી કરે, પછી ઈશ્વર નક્કી કરે, આઈડિયલી, આઈડિયલી આદર્શ, એ માથાકૂટ જ ગઈ, બાકી તો આપણે બધું નક્કી કરવા નથી કે ઊંચા નથી આવતા, આપણું લાઈફ એટલે પ્લાનિંગ એન્ડ પ્લાનિંગ
પ્લાનિંગ એન્ડ પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુટિંગ 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 છે ને, કરો કરો કરો. એટલે આ તો કોને કહેવા મેં જીણે તો બધું છોડી દીધું. હા, કર્મય છોડ્યા, ઉપાસના છોડી, બધું છોડ્યું. ઉપાસના નહીં, હા, એ બધું જગતને માગવા માટે હોય તો એ જો એના દ્વારા જગત માગતા હોય, પેલું કરશું તો પેલું મળશે, પેલું કરશું તો પેલું મળશે, આ બધું સંસાર આખો છોડી દીધો. એ થયા પછી, એટલે જો આ છોડવાનું પછી શું, પાંડિત્ય બાલ્ય અને મૌન એ તું પકડ. પાંડિત્ય બાલ્ય અને મૌન એટલે શું એ તમને હવે માત્ર અત્યારે આટલું સંક્ષેપમાં કહી દઉં. પાંડિત્ય એટલે શ્રવણ, શ્રવણ કર. બાલ્ય એટલે મનન, મનન. અને મૌન એટલે નિધિધ્યાસન. આ ત્રણ કર, પેલું બધું પેલા છોડ અને પછી આ ત્રણ કર. ના ના, હવે બધું છોડીને હું રખડું તો કે નહીં, રખડ ભગવાન પણ નહીં, હું પછી ફરું હિમાલયમાં ચરે બાજુ. એ તો ફરવા માટે તો નીકળો, એવું નહીં. આ શું છે, હવે કરવાનું. એક છોડી, શેના માટે છોડ્યું? આત્માની સમજ, જ્ઞેય ચતુષ્કોટી વર્જિતમ પરમાર્થ તત્વમ જ્ઞેય. ચાર કોટી થી રહિત એવા આત્માને હવે જાણ, હવે બહુ સમયમાં છે. આત્મા તો બહુ હવે સમયમાં આપશે, હવે તું એમાં સમય આપે એટલે પેલું છોડવાનું. ઉત્કૃષ્ટ ને પકડવા માટે નિકૃષ્ટ છોડ્યું છે, એટલે વચ્ચે લટકવા માટે નહીં. હે, માણસ લોકો ઘર છોડે ને પછી બીજું પકડે, એવું નહીં. શું પાંડિત્ય, એટલે ત્યાં અત્ર વાક્ય બોલું છું, સમજાવીશ નેક્સ્ટ ટાઈમ. કે આ બધું કર્યા પછી શું કર, તસ્માદ બ્રાહ્મણઃ પાંડિત્યમ નિર્વિદ્યમ બાલ્યેન તિષ્ઠાસે. આ ત્રણેય થી આરામથી બેસ. પાંડિત્યમ એટલે શું, તો એ આવતા વખતે હું સમજાવું. કે વ્યવસ્થિત શ્રવણ, વ્યવસ્થિત મનન, વ્યવસ્થિત, આ ત્રણેય ના અર્થ થશે શ્રવણ મનન એ મેળવો, પછી જાતે છૂટી જશે. એ આપણે આવતા વખતે ચર્ચા. પણ આ આવે છે આપ્યમાં. હા, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. વંદે ભગવંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને. વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.